नमस्कार बाळ मित्रों, पुरुषार्थ ऑनलाइन एजुकेशन में आप सर्वेनु हार्दिक स्वागत है। धोरण बीजू विषय गुजराती यूनिट 6-12 आज आप भणवानुं। हवे बाळको पाठ छठो कोने शुं मळशे, अहीं आपणे चार चित्र छे। एक टोपीवाळो छोकरो, एक बे चोटलावाळी छोकरी, एक चश्मावाळी छोकरी अने एक चश्मावाळो छोकरो, अने नीचे चार वाहनो छे। हवे क्यूँ वाहन कोने मळशे ए आपणे ड्रॉ करीने बतावानुं छे, जेम मैं करी दीधुं छे। एज रीते तमारे पण ड्रॉ करवानुं छे। भूलभुलैया टाइप छे, एक रस्तो बनावानो रहेशे अने वाहन सुधी पहोंचाडवाना छे। हवे बाळको पहेली खाली जग्या टोपीवाळा खाली जग्या ने खाली जग्या मळी, तो टोपीवाळा छोकरा ने मोटरसाइकल मळी। पछी बीजामां लखो चश्मावाळा छोकरा ने मोटर मळी। त्रीजुं बे चोटलावाळी छोकरी ने साइकल मळी अने चोथुं चश्मावाळी छोकरी ने रिक्षा मळी। હવે બાળકો સાતમો પાઠ છે શ્રુત લેખન। શ્રુત એટલે સાંભળેલું અને લેખન એટલે લખવાનું, કોઈ બોલે એ સાંભળી અને તમારે લખવાનું। અહીં એક વાર્તા છે કે સિંહ સાહેબની પૂછ, એ વાર્તા તમારે ઘરે મોટી બેન અથવા ભાઈ કે મમ્મી કે પપ્પા જે કોઈ ફ્રી હોય એ વાંચે અને બોલે, એ તમારે સાંભળીને લખવાનું છે। અથવા કોઈ ફ્રી ન હોય તો હું બોલું છું એમ તમે લખતા જાઓ। એક મોટું જંગલ હતું, જંગલનો રાજા સિંહ હતો। જાતે જ શિકાર કરે અને ભરપેટ જમે, વધ્યું ઘટ્યું શિયાળને આપે। શિયાળને પણ ખૂબ જ મજા પડી ગઈ હતી। આ જ રીતના લખો, આગળ બોલું છું। કશું જ કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય। સમય સાથે સિંહ ઘરડો થઈ રહ્યો હતો, હવે તેનામાં જાતે શિકાર કરવાની હિંમત હતી નહીં। સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા। એક દિવસ શિયાળે જોયું દૂરથી એક સસલું આવતું હતું। અહીં આપણા 10 સેન્ટેન્સ એટલે કે 10 વાક્ય પૂરા થાય છે। સારા અક્ષર અને ભૂલ વગર લખવાનું છે। શ્રુત લેખન એટલે સાંભળીને જ લખવાનું છે, જોઈ જોઈને ન લખતા। જેમ મેં બોલ્યું અથવા કોઈ ઘરે ફ્રી હોય તો એ બોલેને તમારે લખવાનું છે। તો બાળકો હવે આઠમો પાઠ ચિત્ર વાંચન બગીચો। જો ચિત્ર તમને દેખાય છે તમારે એકદમ ચિત્ર નિરખી અને જોઈ લેવાનું છે કે છોકરી એક લપસિયા ખાય છે, એક છોકરી દોરડા કૂદે છે, બે ત્રણ છોકરા હિંચકા ખાય છે, બાકી બધા ચકડીમાં બેઠા છે, ફાઉન્ટેન છે, હાથી છે, ઊંચક નીચક છે, બેન્ચીસ છે, ફૂલ છે, દેખાય છે બધું। હવે બાળકો ઉપર આપેલું ચિત્ર જુઓ, જે આપણે ચિત્ર જોયું ને એ પછી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સવાલના જવાબ બનાવીને આપે પછીના પાનામાં એક સુંદર અક્ષરે લખવાનું રહેશે। જો અહીંયા જે પ્રશ્ન છે એની બાજુમાં કૌંસમાં એનો ને એનો જવાબ છે, એ જવાબનો ઉપયોગ કરીને આપણે એક આન્સરવાળું વાક્ય તૈયાર કરવાનું અને એ બાજુનું પેજ આપણને કોરું આપેલું છે અહીંયા લખવાનું। આ બધા વાક્યમાં આપણે એવું જ કરવાનું છે જે આપણે કરીએ છીએ। પહેલું વાક્ય છે, આ એક બગીચાનું ચિત્ર છે। બીજું, બગીચો મોટો અને સુંદર છે, લોકો બગીચામાં ફરવા માટે આવે છે। બગીચાની ફરતે મોટા ઝાડ છે, બગીચાની વચ્ચે ફુવારો છે, બગીચામાં હાથીનું પૂતળું છે। પછી બગીચામાં 3 બાંકડા છે, બગીચામાં છોકરી દોરડા કૂદે છે, બગીચામાં રમવા માટે હિંચકા લપસણી ચકડોળ છે જેવા સાધનો છે, બગીચામાં જવા માટે પુલ છે। આ વાક્ય આપણે લખાઈ ગયા, બધા લખ્યું છે ને સાથે સાથે, તો વાંધો નહીં। ચલો અહીંયા આપણો આ આઠમો પાઠ પણ પૂરો। હવે નવમો પાઠ વાંચો અને લખો। પહેલું લખો મિત્ર, સેમ આપણે આનું લેખન જ છે, મિત્ર તો મિત્ર, ચિત્ર તો ચિત્ર, પપ્પુ ગપ્પુ ઝબ્બો ફરિયા ચરિયા બિલ્લી ખીલી અને ભાગ્યો, ડબ્બો જાગ્યો કહ્યું અધર રહ્યું સદ્ધર અર્થ આવ્યો સમર્થ લાવ્યો નર્મદ મુનિ ધર્મજ અને ચુની। આમાં થોડાક અઘરા વર્ડ્સ છે, અર્થ એના અમુક જોડિયા શબ્દો છે, અમુક થોડાક રેફવાળાને એવા શબ્દો છે। હવે તમે થોડાક મોટા થયા એટલે થોડાક હાર્ડ શબ્દો શીખવાના છે, એટલે આપણે આનું લેખન આવ્યું બરાબર લખ્યું બધાએ સારા અક્ષરે। ચલો તો આપણે હવે આગળ વધીએ। હવે આવ્યો દસમો પાઠ, અંગૂઠો છાપો ચિત્ર બનાવો। હવે તમારા અંગૂઠામાં સહીવાળો અંગૂઠો કરી અને એની છાપકામ કરી અને અહીં ચિત્ર બનાવવાના છે, તમારા મનપસંદ બનાવવાના છે 4-4 બોક્સમાં। એટલે આ તમારું હોમવર્ક છે, હું તમને કરીને બતાવતી નથી, તમારી રીતે કંઈ પણ દોરી શકો, પણ અંગૂઠાની છાપવાળું કામ હોવું કમ્પલસરી રહેશે બરાબર। ગીત ગાઓ અને લખો, ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઉંચેથી આબ પડ્યું પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો। આ એક કવિતા છે
કે ભાગો ભાઈ ભાગો, દટણ આવ્યું પટણ આવ્યું, ઉચ્ચેથી આભ પડ્યું એટલે ઉપરથી આકાશ પડ્યું, પીઠ મારી ભાંગી નાખ્યો કે વાહો મારો ભાંગી નાખ્યો, ભાગો રે ભાઈ ભાગો. અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્છર આવે કચ્છર આવે. હવે આ કવિતાનો બીજો ભાગ છે કે મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવી જાય, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર એટલે કે જૂથ આવે. તો હવે બાળકો એ જ રીતના સામેના પેજ ઉપર ખાલી પેજ છે ને એમાં જો મેં લખ્યું ને એ રીતના આ પેજની આગલા પેજની જે આપણે કવિતા સમજીએ એ કવિતા અહીંયા સેમ સારા અક્ષરે ગઈ અને લખવાની છે. ભાગો રે ભાઈ ભાગો, દટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્છર આવે કચ્છર આવે. અહીં આ કવિતા પૂરી થાય છે, બધાએ સારા અક્ષરે લખી નાખવાની છે. હવે પાઠ 12માં શબ્દો છૂટા પાડો અને લખો. અહીં કોષ્ટકમાં આપણને ઘણા બધા શબ્દો આપેલા છે, એમાં અમુક શબ્દો છે રમતોના છે, અમુક શબ્દો શાકભાજીના, અમુક પશુઓના, અમુક પક્ષીઓના નામ છે, એને આપણે છૂટા પાડી અને અલગ અલગ કેટેગરીમાં લખવાના છે.